ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદની એનડી દેસાઈ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન યોજાયું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની સૂચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 એપ્રિલ 2023ના રોજ નડિયાદ એનડી દેસાઈ મેડિકલ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. ભાજપનો કાર્યકર્તા હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. હાર્ટ એટેકના કારણે યુવાનોમાં મૃત્યુદર વધ્યો છે ત્યારે તેવા કેસમાં હૃદયની એકાએક બંધ પડી જવાની ઘટનામાં તાત્કાલિક હૃદય પુનઃ ધબકતું થાય એવી પ્રાથમિક તાલીમ તબીબોના માર્ગદર્શન હેઠળ મળી જાય તે ઉદ્દેશથી આવું અભિયાન નડિયાદની મેડિકલ કોલેજમાં યોજાયું છે, જેમાં ભાજપના સેવાભાવી સનિષ્ઠ કાર્યકરો જોડાયા છે. આ કાર્યક્રમ બૂથ અને શક્તિ કેન્દ્રો સુધી લઈ જઈ તેનો વ્યાપ વધારવાનો છે. ખાસ કરીને કોરોના પછી યુવામર વર્ગમાં હાર્ટને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજેપી દ્વારા યોજાયેલા કાર્યક્રમ ખૂબ જરૂરી અને આવકારદાયક હોવાનું જણાવ્યું છે કાર્યકર્તાઓએ. અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે જિલ્લાના તમામ મંડળના ડોક્ટર સેલના ડોક્ટર મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં થવાના છે. નડિયાદમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, એનડી દેસાઈ કોલેજ હોસ્પિટલના હોદ્દેદારો, તબીબો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં સીપીઆર કાર્યકર્તા ટ્રેનિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે આ અભિયાન હેઠળ રાજ્યની 38થી વધારે મેડિકલ હોસ્પિટલ કે મેડિકલ સ્થળો ઉપર જઈને કાર્યકર્તાઓને પોતાના બે હાથ માત્રથી પણ તાત્કાલિક હૃદયબંધ પડી ગયેલા હૃદયને ચાલી કરી શકાય છે એ માટેની ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એ સેવાહી સંગઠન આધારિત પાર્ટી ચાલે છે. પોતે સંગઠનમાં સેવાનું કેટલી પ્રાયોરિટી આપે છે એના આધારે તાજેતરની કોરોનાની મહામારીમાં સમગ્ર દેશના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સેવાઓને અનુભવી છે. પરંતુ તાજેતરમાં કેટલાક સમયથી જ્યારે યુવાવસ્થાઓમાં ખાસ કરીને કોરોના મહામારી પછી કેટલાક લોકોને આ એટેક આવવાનો પ્રારંભ થયો છે ત્યારે ક્રિટિકલ અવર્સમાં એને સેવા મળી જાય એ માટે ડૉક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી અને ડૉક્ટર સેલ નડિયાદ દ્વારા આજે આ કાર્યકર્તાને આવી ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થયો છે. ત્યારે ખેડા જિલ્લામાં અમારા પાર્ટીના આદરણીય અધ્યક્ષ અજયભાઈ, આદરણીય શ્રી પંકજભાઈ, માન્ય ધારાસભ્યશ્રી, તેઓની હાજરીમાં નડિયાદ વિધાનસભાનો આજનો આ કાર્યક્રમ છે. આજે સમગ્ર દિવસ દરમિયાન એનું સ્કેડ્યુલ બનેલું છે. સમગ્ર વિધાનસભાઓમાં આવા ટ્રેનિંગ કેમ્પ થશે અને સમગ્ર વિધાનસભાઓમાં ડૉક્ટરની આવી ટ્રેન થયેલા એક ટ્રેનિંગ આપેલા યુવાનો તૈયાર થશે કે જે આવનારા સમયમાં મંડળ અને શક્તિ કેન્દ્ર ઉપરાંત બૂથ સુધી દરેક ગામમાં 4 થી 5 યુવાન મિત્રો એવા તૈયાર થશે કે જે આવી ક્રિટિકલ ક્ષણોમાં હૃદય બંધ પડી ગયું હોય તો એને તાત્કાલિક કેવી રીતે શરૂ કરી શકાય એ માટેની ટ્રેનિંગનો આજે પ્રારંભ થયો છે. વિનંતી કરીશ કે આવે.